હું છું દીપક દેવળિયા, ભાવનગર મીડિયાની સાથે. અત્યારે તક્ષશિલા કાંડના અગ્નિકાંડ જે થયો હતો એના રિયલ હીરો જતીન નાકરાણી અત્યારે જતીન નાકરાણીને ઘરે અત્યારે ઊભા છે, અને જતીન નાકરાણીની નીચે પટકાવાથી મેમરી હોઈ ગઈ હતી અને ઇન્જર થયા હતા અને એના ઓપરેશન પણ કરવામાં આવ્યા હતા, પણ આર્થિક રીતે એને ખૂબ મદદની જરૂર હતી. તો અત્યારે પ્રફુલભાઈ પાનસુરિયા અત્યારે પૂર્વ ધારાસભ્ય આપણી સાથે છે અને એની આર્થિક રીતે મદદ કરવા માટે આવેલા છે, તો પ્રફુલભાઈ સાથે જ વાત કરશું. તો સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા દરેક લોકો સહયોગ તો ન કહી શકાય, પણ આ એક શ્રેષ્ઠ કર્તવ્ય કહેવાય, આ ઉપકાર પણ ન કહી શકાય, આ મારું એક નૈતિક ફરજ છે, એક પારિવારિક ભાવના છે. સોશિયલ મીડિયામાં અમુક વાતો આવે આપને ન ગમે, પણ સોશિયલ મીડિયામાં ન આવે તો આ એમને હેલ્પ પણ ન થઈ શકે, એટલા માટે સોશિયલ મીડિયામાં આપણે એમને પહેલું કરીએ છીએ. જતીન નાકરાણી જે તે સમયે હું પણ આ દુર્ઘટનામાં ત્યાં સ્થળ પર હાજર હતો. પ્રથમ બે દીકરાને હોસ્પિટલમાં દાખલ કરવા મારી કારમાં હું લઈ ગયો હતો, ત્યારે એમ્બ્યુલન્સ હજી સ્થળ પર પહોંચી નહોતી, ત્યારે મેં આ રિયલ હીરોને કામ કરતા જોયો છે. એ બચી શકતો હતો, એ કૂદીને જઈ શકતો, પણ એમણે અનેક દીકરીઓને ઉપરથી લાવવા માટેનો પ્રયાસ કર્યો અને છેલ્લે એ બહુ આગ લાગી ત્યારે એ બેનર આખું તૂટ્યું અને એમાં એ નીચે પટકાયો અને એનું બ્રેઇન હેમરેજ થઈ અને મેમરી લોસ થઈ ગઈ છે. આજે આ જતીન પિક્ચરમાં ને એમાં તો હીરો જોઈએ, પણ રિયલ હીરો આને કહી શકે. મને એના પર ગર્વ છે, ભલે એની મેમરી ન હોય, પરંતુ એનું શ્રેષ્ઠ કર્મ અને શ્રેષ્ઠ એક પરાક્રમ, જેને પરાક્રમી યુવાન કેવા હોય, એ આ જતીન નાકરાણી છે. આવા યુવાનોને ખરેખર આપણે એમને હેલ્પ કરવી જોઈએ. એનું બીજું ઓપરેશન જે થવાનું છે એ મેં રાજ્ય સરકારની અંદર પહેલું કરી મદદ માટે, અને જે ઘટે એ અમે પાછું દાતાઓ અમારા મિત્ર સર્કલમાં જાણ કરીશું, અને એનું બીજું ઓપરેશન કરાવી એની મેમરી પાછી લાવી અને રિયલ હીરોને રિયલ હીરો જ બનાવીશું. ઈશ્વર સાથ આપશે, અમે નિમિત્ત છીએ, આ કોઈ ઉપકાર કરવાની ભાવનાઓ અમારી નથી, પણ પરિવાર જે છે, આપણો પરિવાર છે, આ પરિવારને મદદ ન હું વાપરતા એ અમારું કર્તવ્ય નિભાવી રહ્યા છીએ. ત્યારે દરેક દાતાઓ સોશિયલ મીડિયા માધ્યમ દ્વારા જેણે દાન નથી કર્યું પણ જેને પોસ્ટ શેર કરી છે એ લોકો પણ આમાં ભાગીદાર છે, એમને પણ પુણ્યનું ભાથું કમાઈ રહ્યા છે. ત્યારે જે સાંભળે છે એનું વિનંતી કરું છું કે એમના ખાતાની અંદર ડાયરેક્ટ અથવા તો ઘરે આવી આ રકમ જમા કરાવે. હજી એમની ઉપર બેંક લોનથી લઈને 50-60 લાખ રૂપિયાનું દેણું છે. આ મકાનને પણ સીલ કરવા આવી ગયા હતા, તો આપણે એમને હેલ્પ કરી અને બીજું ઓપરેશનનું અમે પાછું મુહિમ ચલાવી અને એનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મેડિકલ સર્જરી થાય એવી અમે સોલિડ પ્રયાસ કરશું. અસ્તુ. ત્યાર પછી આપણે જોઈએ છે જતીન નાકરાણીના ફાધર અત્યારે આપણી સાથે છે, તો એમની સાથે જ વાત કરશો. આપણે જે સમાજ તરફથી આર્થિક સહાય મળે છે અને દીકરાની જે મેમરી ગઈ છે એના વિશે શું કહો છો? હવે આ અત્યારે આ બધા આગળ ચેનલો વાળાને બધા આવ્યા છે, તો સારું. પ્રફુલભાઈ, શરૂ વાતથી જે અત્યાર સુધી આપણી સાથે જે પૂર્વ ધારાસભ્ય, તો એના વિશે શું કહો? અત્યારે એ આવ્યા, ખૂબ ખૂબ આભાર, અને એ પહેલેથી સાથે હતા. ખૂબ સરસ વાત કરી પ્રફુલભાઈ, પહેલેથી સાથે હતા, પણ આપણી સાથે અત્યારે અહીંના કોર્પોરેટર વોર્ડ નંબર 3ના ઋતાબેન કાકડીયા પણ સાથે છે. મારી તો સમાજના બધા દરેક આગેવાન અને જે પણ લોકો આ વિડીયો જોઈ રહ્યા છે, જે પણ લોકોએ પોસ્ટ જોઈ છે, એ બધાને એક જ અપીલ છે કે આ એક સેવાનું કામ છે, એક પરિવારની મદદ છે અને એક એવા હીરોની મદદ કરી રહ્યા છે કે જેણે લગભગ 14-15 છોકરાઓને છોકરીઓને બચાવ્યા છે. તો ખરેખર આ એક પુણ્યનું કામ કહેવાય અને એની અંદર આપ સૌ સાથે આપો અને આપણે સૌ આપ લોક ભાગીદારીથી એમના પરિવારની મદદ કરીએ. અને એમનું જે આ લોનથી ઘર સીલ થઈ ગયું છે તો આપણે ખોલાવી દીધું છે, પરંતુ હજુ પણ એમના પર ઘણો કરજો અને દેવો બચેલો છે. અને અગાઉ એક જે એમને ઓપરેશન કરાવવાનું છે એમનો પણ ખર્ચ આપણે સૌ સાથે મળી અને આપણે એમના પરિવારની મદદ કરીએ એવી મારી આપ સૌને અપીલ છે.
ખૂબ સરસ વાત કરી કે સૌ સાથે મળી અને આ એક કાર્ય ભગીરથ કાર્ય કરી કે જે રિયલ હીરો જતીન નાકરાણી છે. અત્યારે આપણે જોઈએ છીએ કે સમાજના તમામ આગેવાનો અહીંયા એને મદદરૂપ માટે આવ્યા છે, અને ખાસ કરીને આપણે પૂર્વ ધારાસભ્ય પ્રફુલભાઈ પાનસુરિયા જે શરૂઆતથી અત્યાર સુધી એમની સાથે છે અને ઘરે છે અને ચેક દ્વારા એને મદદ કરવામાં આવેલી છે અને સમાજના અલગ અલગ સંસ્થાઓ દ્વારા પણ મદદ કરવામાં આવે છે અને આ બીજા ઓપરેશનો જે કરવામાં આવશે સરકાર દ્વારા કરવામાં આવે એવી પ્રફુલભાઈ રજૂઆત કરવાના છે. ભાવનગર મીડિયા ન્યૂઝ સુરત, સુરત જિલ્લા બ્યુરો ચીફ દીપકભાઈ દેવળી.